નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાઠ બીજો શીખ્યા આહારના ઘટકો. આજે આપણે પાઠ ત્રણ રેસાથી કાપડ સુધી શીખવાના છીએ. પહેલી અને ભૂસો તેમની શાળાની જે વિજ્ઞાનની ક્વિઝ સ્પર્ધા હતી તેમાં એ લોકો પ્રથમ ઇનામ જીત્યા હતા અને તેઓ ખૂબ જ ખુશ હતા. હવે એમને ઇનામમાં જે પૈસા મળ્યા તેમાંથી તે એના મમ્મી પપ્પા માટે કપડાં ખરીદવાનું વિચાર કરતા હતા. પછી એ લોકો કપડાંની દુકાનમાં ગયા અને કપડાં જે અલગ અલગ પ્રકારના કપડાંની મટીરિયલ જોયા, આ જોઈને એ લોકો ગૂંચવાઈ ગયા. પછી દુકાનદારે તેમને સમજાવ્યું કે કેટલા કપડાંનું કાપડ જે છે એ અમુક કપડાં જે છે સુતરાઉ કાપડમાંથી બન્યા છે, અમુક કપડાં સિન્થેટિકમાંથી બન્યા છે, પછી ઊન જેવા ઊનમાંથી મફલર અને સ્વેટર છે. ત્યાં એમણે ઘણી બધી રેશમી સાડીઓ પણ જોઈ. પહેલી અને બુઝો તો ખૂબ જ રોમાંચિત થયા અને વિવિધ કાપડને સ્પર્શી અને એનો અનુભવ કર્યો અને છેલ્લે તેમણે ઊનનું મફલર અને સુતરાઉ સાડી ખરીદી. હવે આ કપડાંની દુકાનની મુલાકાત બાદ પહેલી અને બુઝો એની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું એમણે શરૂ કર્યું. તો તેમણે જોયું કે ચાદર, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે. તમારી જે સ્કૂલ બેગ છે અને બારદાન, બારદાન એટલે કે મોટા મોટા જે કોથળા ભરવાના આવે છે એને બારદાન કહેવામાં આવે છે, તો કોઈપણ પ્રકારના કાપડમાંથી જ બને છે. તો આ કાપડને તેમણે સુતરાવ, ઊન, રેશમી અને સિન્થેટિક તરીકે ઓળખવાનો પ્રયત્ન કર્યો. શું તમે પણ કોઈ પણ કાપડને ઓળખી શકો છો? તેના માટે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડાને એકઠા કરો અને સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાવ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો તો તમને નવાઈ લાગશે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે. જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે, પણ તમે એને નજીકથી એકદમ ધ્યાનથી જુઓ તો શું જોવા મળશે? તો અહીંયા આપણને આકૃતિ 3.2 આપી છે એ પ્રમાણેનું કાપડ જોવા મળશે. તમે પણ જે કપડાં પહેર્યા છે, તમારી પાસે રૂમાલ હોય તેને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો તો તેમાં તમને આડા અને ઊભા દોરાઓ દેખાય છે, તો તમે પણ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો. હવે આપણે જે પ્રવૃત્તિ એક કરી એમાંથી સુતરાઉ કાપડ હોય તેને પસંદ કરવાનું છે. પછી તેના કોઈ એક છેડેથી છૂટો જે દેખાતો દોરો હોય છે તેને, દોરો કે તાંતણો જે હોય છે તેને ખેંચીને બહાર કાઢવાનો છે. જો કોઈ છૂટો દોરો કે તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી તેને હળવેથી ખેંચી કાઢો. તો આપણે જોઈ શકીએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ છે એ બને છે, એટલે કે આડા અને ઊભા તાંતણાઓ અથવા તો દોરાઓ ગોઠવાય અને આપણું કાપડ બને છે. આ તો આપણે જોયું કે કાપડ શેમાંથી બને, એમાં આડા અને ઊભા દોરાઓને ગોઠવવાથી કાપડ બને છે. પણ આ દોરાઓ શેમાંથી બનેલા હોય છે? સુતરાઉ કાપડની અંદરથી એક તાંતણો બહાર કાઢો. હવે આ તાંતણાના ટુકડાને ટેબલ ઉપર મૂકો. હવે તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો અને આકૃતિ 3.4 દર્શાવ્યા પ્રમાણે તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે તેને ઘસો. એટલે આવી રીતે જો એક બાજુ હાથમાં દોરાને દબાવી રાખવાનો છે અને બીજી બાજુ નખથી આમ કરી અને આમ દોરાને ઘસવાનો છે, તો તમે શું જોશો કે બીજા જે છેડે છે એ તાંતણો જે છે એ અલગ અલગ પાતળા તાંતણાઓમાં વહેંચાઈ જાય છે. આવું તમે જોયું હશે જ્યારે તમે સોય પૂરવો છે, દોરો નાખો છો અંદર, ત્યારે સોય પૂરવતી વખતે ક્યારેક દોરાઓ જે છે એ છેલ્લે જે છે એ ઝીણા ઝીણા દોરાઓમાં વિભાજિત થઈ જાય છે, તો જેના લીધે આપણને જે છે એ સોય પૂરવવામાં મુશ્કેલી થાય છે.
तो आ पातळा तातणा आपणने जे देखाय छे ते हजु पण पातळा तातणाओना बनेला होय छे, जेने रेसा कहेवामां आवे छे। कापड़ जे छे ए तातणामांथी बने छे अने तातणो जे छे ए रेसामांथी बने छे। तो आ रेसा जे छे ए क्यांथी आवे छे? तो सूतर, सण, रेशम अने ऊन जेवा કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેને કુદરતી રેસા કહેવામાં આવે છે। તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાને કુદરતી રેસા કહેવામાં આવે છે। તેના બે પ્રકાર છે, વાનસ્પતિક રેસા અને પ્રાણીજ રેસા। હવે સૂતર અને સણ એ વનસ્પતિમાંથી મળતા એટલે કે વાનસ્પતિક રેસા છે, જ્યારે ઊન અને રેશમ એ પ્રાણીમાંથી મળતા એટલે કે પ્રાણી જ રેસા છે। તો કુદરતી રેસાના પ્રકાર બે, વાનસ્પતિક રેસા અને પ્રાણીજ રેસા। વાનસ્પતિક રેસા કયા કયા? તો સૂતર અને સણ, અને રેશમ અને ઊન પ્રાણીજ રેસા। વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાને કુદરતી રેસા કહેવાય છે। તેના બે પ્રકાર છે, કુદરતી રેસા અને પ્રાણીજ રેસા। સૂતર અને સણ વાનસ્પતિક રેસા છે, રેશમ અને ઊન પ્રાણીજ રેસા છે। હવે ઘેટા બકરાની રૂવાટીમાંથી આપણને ઊન મળે છે, તે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવી શકાય છે। હવે રેશમનું જે કાપડ છે એ રેશમના કીડાના કોસેટોમાંથી મેળવવામાં આવે છે। હવે હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા, હજારો વર્ષો સુધી ફક્ત કુદરતી રેસાઓનો જ ઉપયોગ કરવામાં આવતો હતો। પણ છેલ્લા 101 વર્ષથી વનસ્પતિ કે પ્રાણીઓમાંથી પણ ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોની અંદરથી પણ રેસા બનાવવામાં આવે છે। તો આવા રેસાઓને સિન્થેટિક રેસા કહેવામાં આવે છે। સિન્થેટિક રેસા તો પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે જે પ્રકારના રેસાઓ છે એને સિન્થેટિક રેસા કહેવામાં આવે છે। તો રેસા બે પ્રકારના, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા। કુદરતી રેસાની અંદર સૂતર, સણ, રેશમ અને ઊન, સિન્થેટિક રેસાની અંદર તો પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક। કુદરતી રેસાના પણ પાછા બે પ્રકાર પડે છે, વાનસ્પતિક રેસા અને પ્રાણીજ રેસા। તો સૂતર અને સણ એ વાનસ્પતિક રેસા, જ્યારે રેશમ અને ઊન એ પ્રાણીજ રેસા છે। હવે આપણે કેટલાક વાનસ્પતિક રેસાઓ વિશે વાત કરીએ, તો પહેલી વાત કરીએ આપણે કપાસની। હવે તમે દીવા માટે ક્યારેય વાટ બનાવી છે? તો આ વાટ બનાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણને બધાને ખબર છે કે આના માટે આપણે રૂનો ઉપયોગ કરીએ છીએ। આ સિવાય આપણે રૂનો ઉપયોગ ગાદલા બનાવવા માટે, ગુદડા બનાવવા માટે, પછી રજાઈ અને ઓસિકા ભરવા માટે પણ કરીએ છીએ। થોડુંક રૂ લઈ તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ તો તમને શું દેખાશે કે તેમાં નાના પાતળા તાતણા દેખાય છે, જેને કપાસના રેસા કહેવામાં આવે છે। તો આ કપાસના રેસા ક્યાંથી આવે છે? તો તેને ખેતરની અંદર ઉગાડવામાં આવે છે। કપાસના છોડ સામાન્ય રીતે કાળી અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે, એટલે જ્યાં કાળી જમીન હોય અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યા હોય તેવી જગ્યાએ કપાસના છોડ ઉગાડવામાં આવે છે। હવે આપણા દેશના બીજા કેટલાક રાજ્યો જે છે ત્યાં કપાસ ઉગાડાતો હોય છે, કઈ કઈ જગ્યાએ ઉગાડાય છે તમને બધાને ખ્યાલ છે? તો પહેલું તો તમે આપણા ગુજરાત રાજ્યની અંદર જ જોયું હશે, આ સિવાય મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે કેટલાય રાજ્યો છે કે જેની અંદર કપાસને ઉગાડવામાં આવે છે। હવે કપાસના છોડના જે ફળ હોય છે તેને ઝીંડવા કહેવાય છે। તમે બધાએ કપાસનો છોડ જોયો હશે તો તમને ખ્યાલ જ હશે કે તેમાં લીંબુ આકારના ફળ જોવા મળે છે, જેને ઝીંડવા કહે છે। પરિપક્વ થયા બાદ આ ઝીંડવા જે છે એ ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ
देखाय छे। हवे आओ ज्यारे तमे जोयुं हशे के कपासना जे झींडवा छे ए फाटी अने रू बहार आवे छे त्यारे એવું ખેતર તમે જોયું હશે। દૂરથી જોવો તો જાણે બરફથી છવાયેલું હોય તેવું ખેતર આપણને દેખાય છે। હવે આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂને હાથ વડે કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ પિંજણ દ્વારા જે રૂને છે બીજથી અલગ કરવામાં આવે છે। તો આ રીતને પિંજવું કહે છે। પહેલાંના જમાનામાં છે એ રૂને પિંજ હાથથી પિંજવામાં આવતું હતું, પણ આજકાલ પીંજવા માટે અલગ અલગ પ્રકારના યંત્રો પણ વપરાય છે। તો આ રીતે આપણે કપાસના રેસા મેળવીએ છીએ। આગળ આપણે બીજા વાનસ્પતિક રેસાની વાત કરીએ તો એક કપાસ, હવે બીજો શણ। તો શણના છોડને પ્રકાંડમાંથી શણના રેસા મેળવવામાં આવે છે। વનસ્પતિના ભાગો વિશે તો શીખી જ ગયા છે કે કપાસ જે છે એ કપાસના છોડના ફળમાંથી મળે છે, જ્યારે શણ જે છે એ શણના છોડના પ્રકાંડની અંદરથી મળે છે। હવે તેને ચોમાસાની અંદર ઉગાડવામાં આવે છે। ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે। જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે। પછી લણણી કરેલા છોડના પ્રકાંડને થોડાક દિવસ સુધી પાણીમાં ડૂબાડવામાં આવે છે। તો ડૂબાડવામાં આવે એટલે પ્રકાંડ જે છે એ સડી જાય છે અને તેના રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે। તો આ પ્રકારે આપણે શણના રેસા મેળવી શકીએ છીએ। તો અહીં સુધી તમને બધાને સમજાઈ ગયું હશે કે રેસાના પ્રકાર, કેટલા પ્રકારના રેસા છે અને કુદરતી રેસાઓ એટલે કે વાનસ્પતિક રેસા આપણે કઈ રીતે મેળવી શકીએ। આગળનો અધૂરો પાઠ જે છે આપણે આવતા વિડીયોમાં શીખીશું।